કાળા તળાવના નર્મદ ગામની પ્રાથમિક શાળા ખાતે 73મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાળા તળાવના નર્મદ ગામની શાળા ખાતે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર તાલુકાના મામલતદાર રાજેશ્વરીબા ગિરિરાજસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું જીઆરડીના જવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ મામલતદાર રાજેશ્વરીબા ઝાલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. જોઈએ તો આપણે બંધારણ સભાના અરાઉન્ડ 389 જેટલા સભ્યોએ, કે જેમાં આપણે કહી શકીએ કે માનનીય શ્રી કનૈયાલાલ મુનશી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌથી અગત્યનો ફાળો ડૉક્ટર બાંબા સાહેબ આંબેડકરનો છે, આ બંધારણ સભાએ અરાઉન્ડ ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો, જેમ કે આયર્લેન્ડ, યુરોપ, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, કેનેડા, આ બધા બંધારણનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને એમાંથી મહત્ત્વની બાબતો તારવી અને આપણા બંધારણની અંદર એડ કરી, એમાં ઉમેરો કર્યો, એની દરેક કલમો ઉપર ઝીણવટભરી ચર્ચાઓ કરી અને સર્વસંમતિથી એને બહાલી આપી અને આપણા બંધારણમાં આ દરેક કલમોનો એમને ઉમેરો કર્યો. એટલે આપણા બંધારણની દરેકે દરેક કલમો એટલી મહત્ત્વની છે. આમ જોઈએ તો બંધારણ આપણું જે છે એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ છે, જે લેખિત બંધારણ છે. આ બંધારણથી આપણા નાગરિકોને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. એટલે કહીએ તો, આમ જોઈએ તો આપણા બંધારણના મુખ્ય ત્રણ પાસાઓ છે, આપણી ફરજો, આપણા મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ત્રણનું જે પ્રભુત્વ છે બંધારણની અંદર, જે ભારતના દરેક નાગરિકને પોતાનો સર્વાંગી વિકાસ, પોતાનો તથા પોતાની ભાવિ પેઢીનો પણ સર્વાંગી વિકાસ સાધવા માટે, પ્લસ પોતાનું જીવન ધોરણ ઊંચું કરવા માટે તથા શોષણ રહિત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે અને અધિકાર આપે છે. એનાથી જ આ શક્ય બન્યું છે. આઝાદી તો આપણે મેળવી લીધી, પરંતુ આઝાદીની સાર્થકતા જો ખરા અર્થમાં સાકાર થઈ હોય તો એ બંધારણના અમલીકરણથી છે, બંધારણના અસ્તિત્વથી છે. આમ બંધારણ છે એ ખૂબ અગત્યનું પાસું છે. બંધારણથી જ આપણી લોકશાહી છે, આપણે છીએ, આપણા અધિકારો છે. આજની પરિસ્થિતિની વાત કરીએ તો પહેલાં 15 ઓગસ્ટ 1947માં આપણે આઝાદી મેળવી. આઝાદીની લડાઈઓ ભારતના દરેક વર્ગના લોકોએ લડી, ખેડૂતોએ લડી, વ્યાપારીઓ, મહિલા વર્ગ, ઇવન બાળકો પણ એમાં ઇન્વોલ્વ થયા. તો આ બધા વર્ગોના કન્ટ્રીબ્યુશનથી, એમના સહયોગથી આઝાદી મળી છે. ભાગ્ય વિધાતા.